नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट SPCC जेमा आपणे CC इन द चेप्टर नंबर 5 चालू छे। अगाउना लेक्चर नी अंदर मैं तमने बे पत्रों समझाया था, जेमा पत्र नंबर 5 हतो कंईक पूछपरछ माटे जे प्रत्युत्तर आपवानो हतो कम्प्यूटर्स माटेनी माहिती हती। एना पछीनो पत्र आपणे जोई गया था के स्पोर्ट्सना इक्विपमेंट एने खरीदवा छे, तो ए बधा प्रत्युत्तर आपतो पत्र लख्यो हतो। અને હવે હાલના લેક્ચરમાં આપણે થોડો ટોપિક ચેન્જ થઈ રહ્યો છે, શું કે વિવિધ પ્રકારના ખાદ્યતેલની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછનો પત્ર, મતલબ અહીંયા પણ કંઈક પૂછપરછ થઈ રહી છે કે ખાદ્યતેલ છે એની જથ્થાબંધ ખરીદી કરવી છે, તેના ભાવ શું રહેશે, ખરીદ વેચાણની શરતો શું રહેશે, એ અંગે પત્ર આપણે જોવાના છીએ। તેમ જોવા જઈએ તો આગળના જે પત્રો હતા એની સાથે કનેક્ટેડ જ છે, કોઈ એટલું બધું ડિફરન્સ હશે નહીં। બહુચર ઓઇલ ડેપો કડી તરફથી વિવિધ પ્રકારના ખાદ્યતેલની જથ્થાબંધ ખરીદી માટે તેમના ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ધી ભારત ઓઇલ મર્ચન્ટ્સ કાલુપુર અમદાવાદને લખો। કોને લખવામાં આવશે? કાલુપુર અમદાવાદને। કોણ લખી રહ્યું છે? કડીથી બહુચર ઓઇલ ડેપો, એટલે બહુચર ઓઇલ ડેપો સ્ટાર્ટિંગમાં આવશે, નવા બજાર જે કડી ખાતે આવ્યો છે એ લખનાર છે, એટલે સ્ટાર્ટિંગમાં આવશે। એનો ફોન નંબર પણ તમને આપ્યો છે, તમે જોઈ શકો છો એ રીતે કઈ તારીખ લખ્યો છે, 15 નવેમ્બર 2017। આ તો થયું લખનાર। હવે કોને લખવામાં આવશે? તો કે લખ્યું છે ધી ભારત એન્ડ ઓઇલ મર્ચન્ટ્સ કમ્પ્યુટર કાલુપુર અમદાવાદ। કહેવાનો મતલબ લખનાર કોણ છે ને કોને લખે છે એ ખ્યાલ આવવો જોઈએ। લખનાર છે બહુચર ઓઇલ ડેપો, અને કોને લખવામાં આવશે? ધી ભારત ઓઇલ મર્ચન્ટ। જોઈએ શું કહેવા માગે છે। શ્રીમાન, 12 નવેમ્બર 2017ના ગુડલક સમાચારમાં પ્રગટ થયેલી વિવિધ પ્રકારના ખાદ્યતેલના જથ્થાબંધ વેચાણ અંગેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ। કે અમદાવાદવાળાઓએ કાલુપુરવાળાઓએ જાહેરાત આપી હતી, અને એ જાહેરાત વાંચ્યા પછી જે કડીવાળા છે એ એટ્રેક્ટ થયા છે। કયા સમાચારપત્રમાં? ગુડલકમાં। 12 નવેમ્બર તમે જાહેરાત આપી હતી અને એનાથી એટ્રેક્ટ થઈને અમે તમને આ પત્ર શું કરી રહ્યા છે, લખી રહ્યા છીએ, પ્રેરાઈ રહ્યા છે। એટલે તમારી માહિતી ક્યાંથી મળી એ તમે જાણી શકો છો અહીંયા આગળ। અમદાવાદ નજીક કડીમાં છેલ્લા 15 વર્ષથી અમે વિવિધ ખાદ્ય તેલના વેચાણનો ધંધો કરીએ છીએ। એટલે કડીવાળા એમ કરી રહ્યા છે કે અમને તમારી માહિતી અહીંયાથી મળી છે, તે ઉપરાંત અમે અમારા કડીની અંદર છેલ્લા 15 વર્ષથી આ તેલનો ધંધો કરી રહ્યા છીએ। અમારા વિસ્તારમાં તેલ, તલનું તેલ, કપાસિયા તેલ, દિવેલ, કોપરેલ, ઓલિવ તેલ, પામોલિન તેલ, બદામ તેલ, સિંગ તેલ જેવા ખાદ્ય તેલની માંગ રહેતી હોય છે। એટલે કડીની અંદર આપણે આ બધા વિવિધ પ્રકારોના તેલ છે તેની માંગ હોય છે। સિંગ તેલ, દિવેલ, કપાસિયા તેલની માંગ વિશેષ રહેવાથી અમે તેની જથ્થાબંધ ખરીદી કરીએ છીએ। એટલે સિંગ તેલ છે, દિવેલ છે, એ બધાની માંગ ખૂબ જ વિશેષ છે, વધારે પડતી છે, એટલે અમે એ વસ્તુ શું કરીએ છીએ, જથ્થાબંધ ખરીદી। આવું કોણ કહેનાર છે? કડીવાળા। કોને કહી રહ્યા છે? અમદાવાદવાળાને, કારણ કે કડીવાળા ખરીદવા માંગે છે કોની પાસેથી? અમદાવાદવાળા પાસેથી। આ પ્રકારના તેલ વિવિધ બ્રાન્ડ તથા વિવિધ જથ્થા અનુરૂપ પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, એટલે કે અલગ અલગ પેકિંગ હોય છે, અલગ અલગ જથ્થાના, કોઈ 500 ગ્રામનું હોય, કોઈ 1 કિલોનું હોય, કોઈ 2 કિલોની, 1.5 કિલોની જેવી હોય, તો તેના ભાવ, વળતર તેમજ નાણાંની ચૂકવણી શરતો જણાવવા ઈચ્છે। તમે જણાવો કે શું શરત રહેશે, કયા કયા પેકિંગ આવશે। આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગેની પણ વિગત જણાવવા વિનંતી। એટલે તમે બધી માહિતી અમને જણાવો કે કેટલામાં અમને પડશે, ખર્ચો કેટલો રહેશે, આવવા જવાનો કે મોકલાવવાનો ખર્ચ કોણ ભોગવશે। જો તમારી પાસે વિવિધ પ્રકારના ખાદ્યતેલનું સૂચિપત્ર, એટલે કે કેટલોગ હોય, ભાવપત્ર હોય, લિસ્ટ હોય, બરાબર ઉપલબ્ધ હોય, તો એ પણ અમને મોકલવા વિનંતી। જો તમારી પાસે કોઈ લિસ્ટ જ હોય બનેલું કે આ વસ્તુનો ભાવ આટલો રહેશે, આમ રહેશે, તેમ રહેશે, તો એ બધું લિસ્ટ અમને તમે અમને શું કરી આપો, મોકલી આપો, બરાબર। આગળ, માલ સામાન અમારો ઓર્ડર મળ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી। એટલે અમે તમને ઓર્ડર આપીએ તો 10 દિવસની ને તમે અમને વસ્તુ પહોંચાડો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આપના ભાવ અને શરતો જો અનુકૂળ રહેશે, એટલે કે કડીવાળા કહે છે, શું કહે છે કે તમે અમને જણાવશો બધી વિગત, તમારા ભાવ છે, તમારી કિંમત છે, શરતો હશે, જો અમને સેટ થશે, બધું અનુકૂળ લાગશે, તો અમે આપને ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું। આભાર સાથે આપનો વિશ્વાસ હું, કેશવરાવ પટેલ, માલિક। કહેવાનો મતલબ અહીંયા શું થયું કે અહીંયા આગળ ભાવ પૂછવામાં આવી રહ્યા છે, તે તમે બધી માહિતી આપો અમને, જો અમને અનુકૂળ લાગશે તો ભવિષ્યમાં અમે તમને મોટો ઓર્ડર પણ આપીશું। એવી રીતે આપણે 8મો પત્ર જોઈએ, તો શું કહેવા માગે છે? વિવિધ પ્રકારના ખાદ્યતેલની ખરીદ માટે બજાર અને
સોરી ભાવને ખરી વેચાણની શરતો કે પૂછપરછ કરતા પત્રનો યોગ્ય પ્રત્યુત્તર હવે કાલુપુરવાળા જવાબ આપશે. કડીવાળાએ પૂછ્યું તો કાલુપુરવાળા શું કરશે જવાબ જોઈએ. ધી ભારત ઓઇલ મર્ચન્ટ કાલુપુર અમદાવાદને બહુચર ઓઇલ ડેપો કડી તરફથી વિવિધ પ્રકારના ખાદ્યતેલની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરી વેચાણની શરત અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે તો તેને યોગ્ય પ્રત્યુત્તર આપો. કોણ આપશે? કાલુપુરવાળા. ધી ભારત ઓઇલ મર્ચન્ટ બજાર અમદાવાદ, એનો પિનકોડ નંબર 38001, ફોન નંબર આપ્યો છે, તારીખ આપી છે, બહુચર ઓઇલ ડેપો નવા બજાર રોડ કડી ખાતે. શ્રીમાન, આપનો 15 નવેમ્બર 2017 પૂછપરછનો પત્ર મળ્યો છે. આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતા વિવિધ ખાદ્ય તેલના રસ લીધો છે તે બદલ આભાર. તમને ઇન્ટરેસ્ટેડ છો, તમને રસ છે કે અમારી વસ્તુ આ ખરીદી છે, આભાર. વિવિધ પ્રકારના ખાદ્ય તેલમાં અમે સીમ તેલ, કપાસિયા તેલ, તલનું તેલ, દિવેલ, કોપરેલ, સરસ્યુ તથા વનસ્પતિ જેવા વિવિધ પ્રકારના તેલનું અમે શું કરી રહ્યા છે? વેચાણ. આવું પણ કહે છે કાલુપુરવાળા કહી રહ્યા છે. શું જે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈએ? કડીવાળા પૂછ્યું તો કાલુપુરવાળા જવાબ તો આપશે જોઈએ. પત્રમાં જણાવ્યા મુજબ આપને સિંગ તેલ, દિવેલ, કપાસિયા તેલ જથ્થાબંધ ખરીદીમાં રસ છે. આ ત્રણેય પ્રકારના તેલ 15 લિટર, 5 લિટર, 1 લિટરના પેકિંગ આવે છે. 5, 1 અને 15 લિટરવાળા પેકિંગ આવે છે. તે મુજબ વિવિધ બ્રાન્ડમાં સિંગ તેલ, દિવેલ, કપાસિયા તેલ તથા અન્ય તેલના ભાવ જણાવવાનું અમારું ભાવપત્રક સૂચિપત્ર તમને મોકલીએ છીએ. એટલે કે આખું કેટલોગ પણ મોકલી આપશે જેમાં બધું જણાવ્યું હશે કે આનો ભાવ આટલો રહેશે, આનો ભાવ આટલો રહેશે, કિંમત બતાવી છે. ₹30,000 કે તેથી તેની ઉપરની કિંમતના ઓર્ડર માટે અમે 20% વળતર આપી શકીશું. કે જો તમે 30,000થી વધારાનો ઓર્ડર આપશો તો અમે તમને કેટલો વળતર આપીશું? 20% જેવું વળતર આપીશું, અન્યથા 15% વળતર આપીએ છીએ. બિલની રકમ બિલની તારીખથી 15 દિવસ સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. મતલબ તારીખ તમને કહીએ તો તમે જે વસ્તુ મળી જાય તો 15 દિવસની અંદર તમારે નાણાં આપી દેવા રહેશે. તમામ માલ અમારા ટ્રાન્સપોર્ટ દ્વારા જ મોકલીશું, એટલે તમારે એનો ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. તેથી તેના વાહનના ખર્ચની જવાબદારી અમારી રહેશે. ઓર્ડર મળ્યાથી 10 દિવસમાં માલ રવાના કરવામાં આવશે. તમે જેવો ઓર્ડર આપો છો એ ઓર્ડર અમને મળે તો અમે 10 દિવસમાં વસ્તુ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. પણ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે જે નાણાં છે એ કેટલા દિવસની અંદર બને, 15 દિવસની અંદર ડ્રાફ્ટ કરીને તમારે ચૂકવવાના રહેશે. ઉચ્ચ ગુણવત્તા, ન્યૂનતમ ભાવ, મહત્તમ વળતર સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. અહીંયા લોકોએ પણ ધારણા કરી છે કે અમે તમને જે બતાવ્યું છે, જે સમજાવ્યું છે, તમને બધું ખ્યાલ તો આવી ગયો હશે કે આ પ્રકારના તેલ વેચીએ છીએ અમે. તે ઉપરાંત કીધું કે આટલાથી વધારે માલ ખરીદશો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે, બાકી આટલું ડિસ્કાઉન્ટ તો અમે તમને આપીએ જ છીએ. તે ઉપરાંત કીધું કે 15 દિવસની અંદર તમારા નાણાં ચૂકવવાના રહેશે, બરાબર. તથા માલને જો કોઈ રવાના કરવામાં આવે તો કે 10 દિવસ સુધીમાં તમારો ઓર્ડર મળ્યો અને 10 દિવસની અંદર તમારો માલ પહોંચાડવામાં આવશે, રવાના કરવામાં આવશે. પછી કીધું કે લાસ્ટમાં કે તમારા જે આ વળતર છે, શરતો છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન જે બધું અનુકૂળ આવી ગયું હશે, તો આશા રાખે છે કે તમે અમને ઓર્ડર આપો. એ સાથે લાસ્ટમાં કીધું છે કે આપનો વિશ્વાસ હો. શ્રીપાલ દવે ભાગીદાર છે, પોતે બિડાણમાં શું કર્યું છે, ભાવપત્રક સૂચિપત્રક અહીંયા આગળ જોડાવ્યું છે. તો મિત્રો, અહીંયા આગળ આપણા 2 પત્ર પૂરા થયા. એક તો શું જોઈ ગયા કે કડીવાળા, અને પહેલાં આપણે કડીવાળા કંઈક પૂછપરછ કરતા હતા કે અમારે આ વસ્તુ જોઈએ, તમે અમને માહિતી આપો, તમારી માહિતી અહીંયાથી મળી જે બી હોય. પછી કાલુપુરવાળાએ રિપ્લાય આપ્યો કે આ રીતનું છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન બધું જણાવી દીધું, તમારા આ તારીખે પત્ર લખ્યો. ખાસ ધ્યાનમાં રાખવાનું, તમે જ્યારે પત્ર લખો છો ને ત્યારે કઈ તારીખે એમનો પત્ર મળ્યો છે ખાસ યાદ અપાવવાનું, જેથી એમને રિયલાઇઝ થાય કે આ જે જવાબ મળી રહ્યો છે કઈ તારીખના અનુસંધાનમાં છે. જેમ કે અહીંયા 15 નવેમ્બરના પૂછપરછનો તમારો પત્ર મળ્યો હતો, જો અહીંયા આગળના પત્રમાં 15 નવેમ્બર લખ્યું છે તો તમે બતાવો, જેથી એને શું થાય, ઇઝીલી બધી માહિતી. બાકી પત્ર ઘણા બધા આવતા તો એક પોતે ચડી જાય કે કયો પત્ર હશે અને જવાબ શું હશે. તો મિત્ર, અહીંયા આગળ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તારીખનું. તો આ સાથે અહીંયા આગળ આપણે આ પત્ર પૂરો થઈ રહ્યો છે. તો આજે જે 2 તમને પત્ર મેં સમજાયા એમાં આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે, અને એને આપણે સારા અક્ષરે PDFમાંથી લખી લઈશું, વારંવાર પુનરાવર્તિત કરીશું જેથી વધી ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.